આવનાર તહેવારોને લઈ પોલીસે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાત્રિ કોમ્બિંગ હાથ ધર્યું તહેવારોની સિઝન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ભરૂચ જિલ્લા પોલીસે મંગળવારે રાત્રે કોમ્બિંગનું આયોજન કર્યું હતું આ કોમ્બિંગમાં ત્રીસ અધિકારીઓ સાથે દોઢસોથી વધુ પોલીસ કર્મીઓએ ભરૂચ શહેર દહેજ તથા અંકલેશ્વરની ધમરોડી છસો નેવું જેટલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તરફથી મળેલ સૂચનાને આધારે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર લીના પાટીલના આગામી તહેવારને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિમય વાતાવરણમાં તહેવારોની ઉજવણી થાય તે ઉદ્દેશ્યથી અગમચેતીના ભાગરૂપે નાયબ પોલીસ અધિક્ષક સુપરવિઝન હેઠળ ભરૂચ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર દહેજ પોલીસ સ્ટેશન વિસ્તાર તેમજ અંકલેશ્વર શહેર વિસ્તારમાં રાત્રે કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ કોમ્બિંગમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પેરોલ ફ્લોર સ્કોડ ક્યુઆરટી બોમ્બ સ્કોડ અને સ્થાનિક પોલીસ સહિતની ટીમ જોડાઈ હતી ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ટીમોની મદદ સાથે ત્રીસથી વધુ પોલીસ અધિકારીએ આ વિસ્તારોને ધમરોળ્યા હતા ભરૂચથી રિપોર્ટર અભિ સૈયદ સંકલ્પ ન્યૂઝ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો